गुजरात में फरी भारे थी अति भारे वरसाद नू रेड एलर्ट 11 थी 15 जुलाई सुधीनी नवी आगाहीनी आपणे आ खास वीडियो में बात करवानी छे। जो तमे पण गुजरातनी पड़े पड़नी अपडेट मेळवा मांगता हो तो हमणां ज आ चेनल ने सब्सक्राइब करो अने कमेंट में आपेली लिंक उपर क्लिक करीने खास आपणा व्हाट्सएप ग्रुप में जोड़वानुं चूकशो नहीं। हवामान विभागना लेटेस्ट अपडेट अनुसार आजे जे राज्यों में वरसाद ने लईने जे जिल्लाओं में ओरेंज एलर्ट आपवामां आव्युं हतुं ते जिल्लाओ साबरकांठा अरवली अने महिसागर में आजे ओरेंज एलर्ट हतुं, तो कच्छ बनासकांठा पाटण मोरबी सुरेन्द्रनगर महेसाणा अमदावाद गांधीनगर अने बोटाद में आजे येलो एलर्ट पण हतुं, तेमज खेड़ा पंचमहाल अने दाहोद में पण येलो एलर्ट हतुं। सूरत नवसारी डांग वलसाड अने तापी में पण आजे येलो एलर्ट हतुं। सौराष्ट्र में पोरबंदर गीर सोमनाथ अने जूनागढ़ में पण आजे येलो एलर्ट हतुं। हवे जाणवानुं छे 11 तारीख विशे के 11 थी 15 तारीख सुधी में क्या जिल्लाओं में क्यू एलर्ट आपवामां आव्युं छे। खास नमस्कार, तमारा बधાનું સ્વાગત છે ધ કાજલ સુવા YouTube ચેનલ ઉપર। હવે આપણે મેપના માધ્યમથી ખાસ સમજવાની કોશિશ કરશું કે ક્યા જિલ્લામાં ક્યુ એલર્ટ આપેલું છે। ગાંધીનગરમાંથી મળેલા લેટેસ્ટ અપડેટ અનુસાર ગુજરાતમાં આજે ભારે વરસાદના કારણે વિવિધ 51 રસ્તા બંધ છે, જેમાં સ્ટેટ નેશનલ અને પંચાયતના રસ્તાઓ પણ સામેલ છે। કુલ 6 સ્ટેટ હાઈવે બંધ થયા છે, જેમાં સૌથી વધુ રાજકોટના 2 હાઈવે બંધ સ્થિતિમાં છે, તો 10 અન્ય રસ્તા બંધ છે, જ્યારે 34 પંચાયત હસ્તકના રસ્તા બંધ છે। જૂનાગઢમાં સૌથી વધુ 10 રસ્તા બંધ હાલતમાં છે। આ ઉપરાંત કચ્છમાં 1 નેશનલ હાઈવે બંધ છે। ખાસ આપણે નકશાની મદદથી 11 થી લઈને 15 તારીખ સુધીની આગાહીને સમજવાની છે, તો ખાસ વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં। પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મહત્વના મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સહકારી યોજનાઓની તમામ માહિતી જોવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને સાથે સાથે ખાસ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બિલકુલ ચૂકશો નહીં। લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। આ લિંક ઉપર ક્લિક કરી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ફરી મોટી આગાહી સામે આવી છે। 15 જુલાઈથી 23 જુલાઈ સુધી વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી, ગુજરાત સહિત દેશભરમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળશે। હવામાન વિભાગે ચાલુ અઠવાડિયામાં વરસાદ રહેવાની આગાહી કરી છે, જેમાં 11મી તારીખે સામાન્ય વિરામ બાદ ફરી એકવાર ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે આજના દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। હવામાન વિભાગે વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, પરંતુ વરસાદ રાજ્યના કેટલાક ભાગોમાં ચાલુ રહેવાની સંભાવના છે। હવામાન વિભાગની વેબસાઇટ પરથી મળતી માહિતી મુજબ ચાલુ અઠવાડિયામાં વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં આજના દિવસે ભારેથી અતિભારે વરસાદ તથા આગામી દિવસોમાં ભારે વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના અમુક ભાગોનો સમાવેશ થાય છે। હવામાન વિભાગની આગાહી અનુસાર મહેસાણા, મહીસાગર, સાબરકાંઠા અને અરવલ્લીનો સમાવેશ થાય છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને સૌરાષ્ટ્ર અને કચ્છના સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ અને કચ્છનો સમાવેશ થાય છે। હવે જો તારીખ 11મી જુલાઈની વાત કરીએ તો 11મી જુલાઈથી રાજ્યમાં વરસાદ એક દિવસ માટે વિરામ લેશે તેવી આગાહી કરવામાં આવી છે। જોકે આ દિવસે પણ લગભગ કેટલાક ભાગમાં હળવો વરસાદ રહી શકે છે, જેમાં દમણ, દાદરાનગર હવેલી અને દીવમાં વરસાદ થઈ શકે છે। આ દિવસ માટે ભારે કે અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી નથી। આ 11મી જુલાઈની આપણે વાત કરી રહ્યા હતા। ખાસ દર્શક મિત્રોને વિનંતી કે આપણે 11 જુલાઈથી લઈને 15 જુલાઈ સુધીના વરસાદની જે છે તે તારીખ અને જિલ્લા સાથે આગાહી આપવાની છે, તો ખાસ આ વિડીયોને અંત સુધી જોજો।
આપણે જિલ્લા અને તારીખોની આગાહીની સાથે સાથે સ્ક્રીન ઉપર નકશો પણ બતાવી રહ્યા છે. તમે નકશામાં જોઈ શકો છો કે તારીખ આપેલી છે અને કયા જિલ્લામાં ક્યુ એલર્ટ છે તે પણ દર્શાવેલું છે. જો 12મી જુલાઈની વાત કરીએ તો 12મી જુલાઈએ ફરી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ભરૂચ, સુરત, નવસારી અને વલસાડના દક્ષિણ ભાગોમાં સમાવેશ થાય છે, જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. તમે નકશામાં જોઈ શકો છો કે અમરેલી, ભાવનગર અને ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં જે છે તે યલો એલર્ટ દર્શાવેલું છે. હવે ચોથા દિવસની એટલે કે 13 જુલાઈની જો વાત કરીએ તો 13 જુલાઈએ દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને સૌરાષ્ટ્ર કચ્છના ગીર સોમનાથ અને અમરેલી તેમજ ભાવનગરમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તમે નકશામાં જોઈ શકો છો કે 13 જુલાઈના રોજ દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને સૌરાષ્ટ્ર કચ્છના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ દર્શાવેલું છે. હવે 14મી જુલાઈની જો વાત કરીએ તો 14મી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં ભારે વરસાદ થવાની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વરસાદ થવાની શક્યતા છે. હવે તમે નકશામાં જુઓ તો નકશામાં તમને સાફ દેખાઈ રહ્યું છે કે નર્મદા, સુરત, ડાંગ, નવસારી અને તાપી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં જે છે તે યલો એલર્ટ આપવામાં આવ્યું છે 14 જુલાઈના રોજ. 15 અને 16 તારીખ એટલે કે અઠવાડિયાના અંતમાં પણ સામાન્યથી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. આ દિવસોમાં ગાંધીનગર, ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, અમરેલી, દ્વારકા, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ તથા દીવમાં વરસાદ થઈ શકે છે. આ પછી જે છે 16 તારીખથી લઈને એક નવી સિસ્ટમ આવી રહી છે, આના વિશે પણ આપણે વિડીયો બનાવવાના છીએ, તો ખાસ ચેનલ સાથે જોડાઈ રહેશો અને ટૂંક જ સમયમાં આપણે આગામી જે ત્રીજી સિસ્ટમ આવી રહી છે એટલે કે ત્રીજો રાઉન્ડ જે આવી રહ્યો છે એના વિશે પણ વાત કરવાના છીએ. એટલે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને હવામાનને લગતા તમામ સમાચારો જોવા માટે આપણા ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. જો વરસાદની વાત કરીએ તો 235 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી હતી. સતત 3 દિવસથી ગુજરાતના જુદા જુદા પંથકમાં વરસાદ પડી રહ્યો છે. કુલ મળીને 235 તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી, જ્યારે 100 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ થયો હતો. અત્યાર સુધીમાં સિઝનનો 40% વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતના પાટણના સાંતલપુર તાલુકામાં તેમજ રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીમાં 6-6 ઇંચ વરસાદ થયો છે. કચ્છ જિલ્લાના અબડાસા અને તીર્થભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં અનરાધાર 5.25 ઇંચ વરસાદ થયો હતો. ખાસ નોંધવા જેવી બાબત કે 10 અને 11 જુલાઈથી સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે, જે બાદ 12 જુલાઈથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર ઘટી જશે. 12 જુલાઈ બાદ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતાઓ છે. ભારે વરસાદની શક્યતા ખૂબ ઓછી છે, જોકે દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારો તથા અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે કે ગુજરાતમાં 2 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે અને ઘણા વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ બંધ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. આ વખતે ચોમાસાએ સારી શરૂઆત કરતા રાજ્યમાં સરેરાશ 13.21 ઇંચ સાથે મોસમનો 38% વરસાદ વરસી ચૂક્યો છે. ગત વર્ષે 8 જુલાઈ સુધી ગુજરાતમાં 7.67 ઇંચ સાથે મોસમનો સરેરાશ માત્ર 23.50% વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ચોમાસાની વર્તમાન સિઝનમાં 100%થી વધુ વરસાદ પડ્યો હોય તેવો કચ્છ સૌ પ્રથમ જિલ્લો છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના 10માંથી 4 તાલુકામાં આ વખતે 100%થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં 188.68% સાથે અંજાર, 123.69% સાથે ભુજ, 136.39% સાથે ગાંધીધામ અને 126.88% સાથે મુંદ્રાનો સમાવેશ થાય છે. કચ્છના રાપરમાં 9.92 ઇંચ સાથે મોસમનો સૌથી ઓછો વરસાદ પડ્યો છે.
તાલુકા પ્રમાણે જોવામાં આવે તો જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ 44.25 ઇંચ, જૂનાગઢના મેંદરડામાં 39.44 ઇંચ અને નવસારીના ખેરગામમાં 38.93% વરસાદ પડ્યો છે, જેને આપણે અત્યંત ભારે વરસાદ કહી શકીએ. આમ જોઈએ તો આ વર્ષનો 40%થી વધુ વરસાદ ગુજરાતમાં પડી ચૂક્યો છે, એટલે કે આ સિઝન જે છે તે ખૂબ સારી ચાલી રહી છે અને જૂન અને જુલાઈ મહિનામાં ખૂબ સારો એવો વરસાદ થયો છે, અનુમાન કરતાં પણ વધુ સારો વરસાદ થયો છે. અને એવું નથી કે તમામ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે, પરંતુ એવા પણ કોઈ કોઈ તાલુકા કે કોઈ ગામ છે જેમાં ઓછો વરસાદ, હજુ સુધી ઓછો વરસાદ નોંધાયો હોય. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ મહત્વના સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો, એ પણ સચોટ અને સાચી માહિતી સાથે, તેમજ કૃષિ જગતને લગતી તમામ માહિતી અને પોઝિટિવ સ્ટોરીઓ મેળવવા માટે ખાસ ચેનલ સાથે જોડાઈ રહીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.